સુરત શહેરમાં આજે વધુ ત્રણ કેસ અને સોમવારે લોકલ ટ્રાન્સમિશનના ના નવ અને મંગળવારે વધુ સાત કેસ નોંધાયા હતા જેથી સુરત જિલ્લાના પોઝિટિવનો આંકડો પચાસ પર પહોંચી ગયો છે જ્યારે એક પોઝિટિવ પિસ્તાલીસ વર્ષે મહિલાનું મોત નીપજ્યું છે જેથી મોતનો આંક પણ પાંચ થયો છે પાલિકા દ્વારા માસ સેમ્પલિંગ દ્વારા મળતા પોઝિટિવને લઈને દસ નવા ક્લસ્ટર જાહેર કરાયા છે જેમાં છિયાસી ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ છે સુરત શહેરમાં બુધવારે વહેલી સવારે કોરોનાથી એક પિસ્તાલીસ વર્ષીય રાંદેરોડ ખાતે રહેતી મહિલા યાસબીન કાપડિયાનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે વધુ ત્રણ નવા પોઝિટિવ દર્દી નોંધાવવા પામ્યા છે જેમાં સૈયદપુરાના મકસુદા અંસારી સોદાગરવાડના મુમતાઝ પટેલ અને નવસારી ભજન અખ્તર શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે આજે વધુ નવા ઓગણીસ શંકાસ્પદોને દાખલ કરાયા છે તો સુરતમાં ત્યાં સુધી ચારસો પાંચ શંકાસ્પદોમાંથી ત્રણસો એકાવનના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે હાલ છના રિપોર્ટ પેન્ડિંગ છે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પચાસ પર પહોંચવા પામી છે જેમાં બે સુરત જિલ્લાના છે તો અત્યાર સુધી કોરોનાની માત આપી આઠ લોકો ઘરે પહોંચ્યા છે વધુમાં હાલ સુધીમાં રાંદેર બેગમપુરા ઝાંપા બજારના વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં હતા હવે પાલિકા કમિશનરે પાંચ ઝોન અને તેમજ અગાઉના છઠ્ઠો ઝોન રાંદેર મળી કુલ એકસાઠ હજાર નવસો બ્યાસી ઘરોમાં રહેતા કુલ બે લાખ એકાણું હજાર નવસો બેતાલીસ લોકોને હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા આદેશ કર્યો છે છેલ્લા પાંચ દિવસથી માસ સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે જેમાં આઠ સેન્ટર બનાવ્યા છે એક જ દિવસમાં પાંચસો નેવું ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ પેન્ડિંગ છે હાલ ટેસ્ટ મારફતે કયા વિસ્તારમાં અને તેનો સોર્સ શું છે તે જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ